મમ્મી શાંતિથી લખવા પણ નથી દેતી. એક કલાકમાંથી મને ચોથી વખત ઊભી કરી છે. હું રોજ 15 ટિફિન તૈયાર કરું છું, થાકીને લોટપોટ થઈ જાઉં છું, તો તને એમ નથી થતું કે લાવ મમ્મીને મદદ કરું? મેં તને 1000 વાર ના પાડી છે, તારાથી નહીં થતું હોય તો આ બધું બંધ કર ને, પણ માનતી જ નથી ને. આ ઘર ચાલે છે ને એ ટિફિન ઉપર જ ચાલે છે, સમજી? તારા કોલેજના ખર્ચા, વ્યવહારિક ખર્ચા, દવાખાનાના ખર્ચા, આ બધા ખર્ચા ટિફિન બનાવીએ છે ને એના ઉપર જ ચાલે છે. પણ પપ્પા શેર બજારમાં દલાલી તો કરે જ છે ને. તારા પપ્પાની દલાલીમાંથી તો શાકભાજીના એ નથી ખાતા. હવે જા, બહુ બકબક કર્યા વગર ટિફિન તૈયાર કરો. આજે ભાનુકાકા ગામડે ગયેલા છે એટલે બીજા ટિફિન છે ને બધા મીઠી આપી આવશે, પણ એક ટિફિન તારે આપવા જવાનું છે. આ નવો જમવાવાળો બાંધો છે ને રોહન, એને પણ મીઠીને કહી દેને એ આપી આવશે. ધોબી, મીઠીને એ રોંગ પડે અને તું કોલેજ જઈ છે ને એ તારા રસ્તામાં જ પડે છે, તો તું લેતી જજે. મને લાગે છે કે તું મને નાપાસ કરાઈને જ રહીશ. બોલો મેડમ, શું કામ છે? આ તમારો ટિફિન આપવા આવ્યો છે. ઓ, કેમ ભાનુકાકા નથી આવ્યા? ના, એ ગામડે ગયા છે. પણ મેં તમને ઓળખ્યા નહીં. હું ભાનુભાઈની દીકરી. ઓ, એવું છે? આવો બેસો. ના, મારે કોલેજનો ટાઈમ થઈ ગયો છે, મોડું થશે. અરે 2 મિનિટ તો બેસો, મારે આંગણે આવીને આમને આમ જતા રહેશો? આવો. હજુ નોકરી મળી જ છે હમણાં, પછી કોઈ સારી છોકરી શોધી લઈશું. અને તમારા? ના, મારા તો નથી થયા. મારે એ ઝંઝટમાં પડવું જ નથી. એટલે લગ્નને તમે ઝંઝટ માનો છો? ઝંઝટ જ તો છે, બીજું શું. આ મુક્ત આકાશમાં ઉડતા ઉડતા પાંજરામાં પુરાઈ જવાનું. મને તો સખત નફરત છે આ લગ્નથી, પણ શું કરું, સમાજના રૂલથી કરવું પડે છે. વાતો તો બહુ સારી કરી લો છો તમે. ઓકે, હવે મને બહુ લેટ થાય છે, હું જાઉં છું. સારું, આવજો પાછા. હા. અરે વાહ, આજે સૂર્ય કઈ બાજુ ઉગ્યો છે? હમ થાય આરો પાડી પાડીને કહું છું તો એ મદદ કરવા નથી આવતી, ને આજે તો સામે ચાલીને મદદ કરવા આવી. મમ્મી, પેલા રોહનનું ટિફિન હું જ લેતી જઈશ. ઓહો, તો પેલા રોહનનું આકર્ષણ છે એમ ને? ના, એવું કઈ નથી મમ્મી, એ તો હું એ બાજુથી ને જ કોલેજ જાઉં છું ને, તો લેતી જઈશ. પણ ભાનુકાકા ગામડેથી આવી ગયા છે ને, તે આપી આવશે. સરલાબેન, ટિફિન તૈયાર થઈ ગયા હોય તો લાવો. મમ્મી, રોહનનું ટિફિન હું લેતી જાઉં છું. પણ ભાનુકાકા આવી ગયા છે, આવી દેશે. મેં કીધું ને હું લઈ જઈશ. જોજે ને, સ્ત્રીની કેડી વો લપસણી હોય છે, ક્યાંય તારો પગ લપસી ના જાય. મમ્મી, તું સમજી એવું કઈ નથી, આ તો મને થયું કે હું રોહનને ટિફિન આપતી જાઉં. એમ જ થાય બેટા, જવાનીમાં એમ જ થાય, ના કરવાનું મન થાય, એટલે જ કહું છું જોજે તારો પગ લપસી ના જાય. મમ્મી, તું શું સવાર સવારમાં ભાષણ આપવા બેસી ગઈ છે?
નેહા અહીંયા આવ, મારી પાસે બેસ. હા બોલો ને મમ્મી. નેહા આ બધું શું છે? તું તારા બાપનું નાક કપાવવા બેઠી છો? મમ્મી પણ થયું છે શું? તું પેલા રોહન સાથે શું કરતી હતી? મમ્મી તું ધારે છે એવું કઈ નથી, હું અને રોહન ખાલી મિત્રો જ છીએ, બીજું કઈ નથી. તું નકામી ચિંતા કરે છે. આપણે પણ મિત્રતા નથી રાખવી એની જોડે. આજ પછી તારે એને નથી મળવાનું, સમજી? નહીતર તારી કોલેજ બંધ કરાઈ દઈશ. તને આ બધું કોણે કીધું? મીઠી એને? મીઠી તારે અમારા ઘરમાં ડોડું થવાની શી જરૂર હતી? મેં તો ખાલી માસીને એટલું જ કીધું હતું કે તમે રોહનભાઈ જોડે ફરતા હતા. શું કામ કેવું જોઈએ? તું તારા કામથી કામ રાખને. તું એને શું કામ કરલાવે છે? વાંક તારો છે ને તું એને ખીજાય છે? તું શું મારી પાછળ પડી ગઈ છે? મેં કઈ મોટી ધાડ મારી છે? કોઈ ગુનો કર્યો છે? તું આ ઘરની આબરૂ નીલામ કરવા બેઠી છો, એ જ તે ગુનો કર્યો છે. કોઈને પ્રેમ કરવો એ ગુનો બને છે. એટલે તું રોહનને પ્રેમ કરવા લાગી છો? હા હું રોહનને પ્રેમ કરું છું અને લગ્ન પણ એના જોડે જ કરવાની છું. માસી તમે અહીંયા કઈ કામ હતો? માસી કહેવાય માસીના ઘરમાં ધામ માણસ. હું કઈ સમજો ને, તમે શું કહેવા માંગો છો? કઈ ખોલીને વાત કરો ને. અજાણ્યા બનવાની કોશિશ ના કરો. મારા ઘરમાં ટિફિન બાંધીને મારી છોકરીને ફસાતા તને શરમ નથી આવતી? માસી તમે આ શું બોલો છો? મેં કઈ નેહાને ફસાવી નથી. આવું તમને કોણે કહ્યું? તમે એકબીજાને પ્રેમ કરો છો અને લગ્ન પણ કરવાના છો. વાત આવતી બધી આગળ વધી ગઈ અને પાછો કહે છે કે મેં નેહાને નથી ફસાવી. હું નેહાને લગ્ન કરવાનો છું, એવું તમને કોણે કહ્યું? નેહાએ જ કહ્યું મને. માસી હું ઓલરેડી પરણી ગયેલો છું અને મારે સંતાનમાં એક બેબી પણ છે. શું તું પરણેલો છે? તો નેહા કહેતી હતી તે વાત ખોટી? મને લાગે છે કે નેહા કઈ વધુ પડતું જ આગળ વધી ગઈ છે. મેં તો એને ખાલી ફ્રેન્ડ જ માની હતી, એનાથી વિશેષ કઈ નહીં. એટલે તમે એકબીજાને પ્રેમ નથી કરતા? ના માસી, હું નેહાને પ્રેમ નથી કરતો અને અમારા વચ્ચે આવી વાત જ નથી થઈ. નેહા જ આવું કદાચ એના મનમાં સમજી બેઠી હશે. બાકી જે ઘરમાં મેં અન્ન ખાધું હોય, શું હું એ ઘરમાં મોટું મારું એવો હલકો માણસ હું નથી માસી. સોરી બેટા, હું તને ગલત સમજી બેઠી, મને માફ કરી દેજે. કઈ વાંધો નહીં માસી, આમાં તમારો પણ કઈ વાંક નથી. પણ સારું થયું તમે આવી ગયા, એટલે હિસાબ તમારો આપી દઉં. કારણ કે મારી બદલી થઈ ગઈ છે અને કાલ હું આ શહેર છોડીને જઈ રહ્યો છું. તમે થોડી વાર બેસો, હું પૈસા લઈને આવું છું. લો માસી આ તમારી લોજિંગના પૈસા. બેટા મેં તને પહેલા જ કહ્યું હતું કે સંભાળજે તારી જાતને, આ જવાનીની કેડી બહુ લપસની હોય છે, લપસી જઈશ. એણે મને દગો દીધો મમ્મી, એણે કીધું પણ નહીં કે પરણેલો છે. એને કોઈ દગો નથી દીધો તને, તું ખોટે ખોટી એના સ્વપ્ન જોવા લાગી હતી. તમારી આજકાલની છોકરીનું આજ તો દુઃખ છે કે સારો છોકરો જોયો નથી કે એની પાછળ આંધળી દોડ મૂકે છે. ચાલ હવે છાની રહી જા બેટા, આ સમય જ એવો હોય છે, એમાં આપણે જ સંભાળીને ચાલવું જોઈએ. સારું ચાલ હવે રોવાનું બંધ કર, બધું સારું થઈ જશે.